સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસ સહિતના વિસ્તારોમાં મહિલાઓએ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીની વ્રત રાખી વડના ઝાડની પૂજા અર્ચના કરી હતી। દેશભરમાં સૌભાગ્યવતી મહિલાઓ અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે વડ સાવિત્રીનું વ્રત તેમજ ઉપવાસ રાખી વડના વૃક્ષ અને યમદેવની પૂજા કરે છે। તેમજ ભારતીય સંસ્કૃતિમાં આ વ્રત આદર્શ નારીત્વનું પ્રતીક માનવામાં આવે છે। વડ સાવિત્રીના વ્રતમાં વડ અને સાવિત્રી બંનેનું પણ ખૂબ જ વિશેષ મહત્વ હોય છે। હિન્દુ ધર્મશાસ્ત્રો અનુસાર પીપળાના વડ વૃક્ષની સામે વડનું વૃક્ષ એટલે કે બરગદના વૃક્ષનું પણ એટલું જ મહત્વ ધરાવે છે। આ વૃક્ષને પણ વિશેષ અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આપણા પ્રાચીન પુરાણો અનુસાર વડ વૃક્ષના મૂળમાં બ્રહ્મા, મધ્યમાં ભગવાન વિષ્ણુ અને અગ્રભાગમાં ભગવાન શિવનો વાસ માનવામાં આવે છે। તેમજ એવું પણ કહેવામાં આવે છે કે તેની નીચે બેસીને પૂજા તેમજ વ્રત કથા વગેરે સાંભળવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે, જેથી મહિલાઓ દ્વારા પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે અને પરિવારની સુખ સમૃદ્ધિ માટે શહેરના વિવિધ મંદિરોમાં, પટાંગણ અને સોસાયટીઓમાં આવેલા વડના વૃક્ષની પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરી વડ સાવિત્રીનું વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી કરી હતી। અમે વડની પૂજા કરીએ છીએ। આજે વડ સાવિત્રીના દિવસ છે। અમારા પતિના લાંબી આયુષ્ય માટે, ઘરમાં બાળકોના સુખ શાંતિ માટે આ વ્રત કરીએ છીએ અને પૂજા કરવાવીએ છીએ। આજે ઓમ નમઃ શિવાય। સત્યવ્રતમ સત્યવરમ ત્રિશતમ સત્યશિવનિમિત્તમ ચ સત્ય સત્યસ્મૃતિમ ચ સત્યનિત્યમ સત્યાત્મકત્વમ સર્વમ। સત્વસ્વરૂપ શ્રી નારાયણ કા સેવા પૂજા કરતે હુએ આજ કા અતિ પાવન દિવસ। આજ વડ સાવિત્રી પૂર્ણિમા, આજના દિવસે બહેનો પોતાના સૌભાગ્ય માટે થઈ અને સૌભાગ્ય અખંડ રહે માટે વડની પૂજા કરી પોતાના પતિના આયુષ્યની કામના કરે છે। આજ સવારથી જ બહેનો સોળે શણગાર સજી અને સોળ શણગાર સાથે લઈ આવી વડની પૂજા કરી પોતાનું સૌભાગ્ય અખંડ રહે માટે પ્રાર્થનાઓ કરી, વડ નારાયણની પ્રદક્ષિણા કરી એક જ પ્રાર્થના ભાવ, એક જ સ્વાર્થ કે મારા પતિનું, ધણીનું સ્વાસ્થ્ય સુસ્વાસ્થ્ય રહે અને સદૈવ મારા પરિવારમાં સુખ શાંતિ અને સંતતિ વ્યાપે, આ ભાવ સાથે વડ સાવિત્રીનું પાવન અને દિવ્ય વ્રત। ભગવતી સાવિત્રી દેવી ઉપર જેવી કૃપા ભગવાને કરી એવી જ કૃપા અમારા પરિવાર પર રહે, આવો ભાવ પ્રગટ કરી ભગવાન શંભ સદાશિવના આશીર્વાદ લઈ, રામજી અને મા ગાયત્રીના આશીર્વાદ લઈ એક જ ભાવ પ્રગટ કરે કે સદૈવ મારો પરિવાર અખંડ રહે। આ પરિવાર ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અને રામજી મંદિર ટ્રસ્ટ તરફથી શ્રી વડ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત કરનાર બધી જ સૌભાગ્યવતી બહેનોને ખૂબ ખૂબ સાધુવાદ આશીર્વાદ, સાથે સાથે જે વ્યવસ્થાઓ કરી છે ટ્રસ્ટે એ બદલ ટ્રસ્ટનો પણ ખૂબ ખૂબ આભાર। બધી જ બહેનોને નમ્ર એ જ પ્રાર્થના કે તમારું સુહાગ માટે જે તમે પ્રાર્થના કરી બસ એ જ પ્રાર્થના સંતાનો માટે કરીએ કે સંતાનના જીવનમાં સુખ શાંતિ અને વિદ્યાની પ્રાપ્તિ થાય, આવા ભાવ સાથે આજે આપના માધ્યમથી નગરવાસીઓને અને નગરના એ સૌભાગ્યવતી બહેનોને એક જ આશીર્વાદ કે દેહી મેં સૌભાગ્યમાં આરોગ્યમ, દેહી મેં પરમમ સુખમ, રૂપમ દેહી જયમ દેહી યશો દેહી વિશો જહી। ઓમ નમઃ શિવાય।